उड़न परी पुष्पा। प्राचीन समय नी वात छे, रौनक नामनो एक माणस जंगल माथी पोताना घरे जई रह्यो हतो। एटलामां तेने तरस लागी अने ते पाणी पीवा माटे नदी किनारे पहोंच्यो। तेने जोयुं तो सामे नदी पर एक पांखवाळो सफेद रंगनो घोड़ो पाणी पी रह्यो हतो। अरे वाह, आ घोड़ो केटलो सुंदर छे! मानो ना मानो आ स्वर्गमांथी आवेलो कोई देवदूत हशे। चाल, जरा आ वृक्ष पाछळ छुपाई जाओ अने जोजो के ते क्यां जई रह्यो छे। आम कहीने रौनक एक वृक्षनी पाछळ छुपाई गयो। थोड़ी ज वारमां पाणी पीने घोड़ो उड़वा लाग्यो। तेने उड़तो जोईने रौनक तुरंत दौड़्यो अने तेनी पूछड़ी पकड़ी लीधी अने पछी जो जोतामां ते पहुंची गयो एक अद्भुत दुनियामां। अरे वाह, आ तो कोई जादुई नगरी छे। अहीं तो खूब ज रसीला सुंदर सुंदर फळो देखाई रह्या छे। अने पछी रौनक एक फळ तोड़ी ले छे अने खाई ले छे। वाह, केटलू मीठू फळ छे! एक काम करू छू, एक फळ मारी पत्नी पुष्पा माटे लई जाऊं छू। अने पछी रौनक एक फळ तोड़ी ले छे। थोड़ी ज वारमां ए घोड़ो फरी उड़वा लागे छे। रौनक तेनी पूछड़ी पकड़ीने फरी धरती पर आवे छे अने पोताना घरे जाए छे। अरे कहूं छू, सांभळो छो? गई काले रात थी तमे घरे आव्या न हता। हूँ आखाय गाम मां शोधी आवी, तमे हता क्यां? अरे हा हा हा, जरा सांभळ तो खरी! आम कहीने रौनक तेना घरनो दरवाजो बंद करी दे छे अने तेनी पत्नी पुष्पाने कहवा लागे छे। अरे सांभळे छे, गई काले रात्रे हूँ स्वर्गमां गयो हतो। स्वर्गमां? शू, पागल थई गया छो? अरे तमारू दिमाग तो खराब थई गयु नथी ने? अरे पुष्पा राणी, साचू कही रह्यो छू। आ ले तेनो पुरावो। हे, आ शू छे? आ फळ हूँ तारा माटे लाव्यो छू स्वर्गमांथी। अने पछी पुष्पा ते फळ खाई ले छे। थोड़ी ज्वारमां ते उड़वा लागे छे। अरे अरे, मने शू थई गयुं? अरे हूँ उड़ी रही छू। अरे पुष्पा, पुष्पा, आ ते शू कर्युं? हवे हूँ शू करू? અને જોત જોતામાં પુષ્પા ઘરની છત તોડીને આકાશમાં ઉડવા લાગે છે। આખું એ ગામ પુષ્પાને ઉડતા જોઈને આશ્ચર્યમાં પડી જાય છે। અરે રોનક બેટા, આ પુષ્પાને શું થયું છે? તે આમ ઉડી કેમ રહી છે? હું તમને શું કહું કાકા, શું કહું? એટલામાં પુષ્પા જોર જોરથી બૂમો પાડવા લાગે છે। બચાવ, બચાવ, કોઈ મને નીચે ઉતારો! જો કે કંઈ થતું નથી અને પુષ્પા સતત આકાશમાં ઉડતી જ રહે છે। રાત પડી જાય છે। રોનક થાકી હારીને એ નદી કિનારે પાછો જાય છે અને ત્યાં જઈને રડવા લાગે છે। અરે પુષ્પા, પુષ્પા, આ તે શું કર્યું? હવે હું શું કરું? એટલામાં ત્યાં તે ઉડનારો ઘોડો પાણી પીવા આવે છે। રોનકને રડતો જોઈને તે ઘોડો તેને કહે છે, અરે ભાઈ, તું રડી કેમ રહ્યો છે? શું થયું તને? શું તમને કહું મહારાજ, મારી પત્ની સવારથી આકાશમાં ઉડી રહી છે તમારી જેમ। તે તારી પત્નીને કંઈ ખાવા આપ્યું હતું કે? હા હા, તમે જે જાદુઈ દુનિયામાં ગયા હતા ને, ત્યાંનું એક ફળ મેં તેને ખાવા આપ્યું હતું। અચ્છા, તો એ માણસ તું હતો જેણે ફળની ચોરી કરી હતી અને તું જ મારી પૂંછડી પકડીને જાદુઈ દુનિયામાં ચૂપચાપ આવી ગયો હતો। અચ્છા અચ્છા, હવે મને બધું સમજાઈ ગયું। હું જ્યારે પાણી પીવા આવ્યો હતો ત્યારે તે આ બધું કર્યું હતું। હા હા, એ હું જ હતો ઘોડા મહારાજ, પણ તેની સજા મારી પત્ની ભોગવી રહી છે। એટલામાં પુષ્પા ઉડતા ઉડતા ત્યાં આવી પહોંચે છે।
અરે સાંભળો છો, મને બચાવો ને, હું આમ જ ઉડી રહી છું, અને મને નીચે ઉતારો, કંઈક કરો. આ સાંભળીને ઘોડો કહે છે, દીકરી પુષ્પા ડર નહીં, તું આ નદીમાં એક ડૂબકી લગાવી દે, તારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. અને પછી પુષ્પા ઘોડાના કહેવા પર એ નદીમાં ડૂબકી લગાવીને બહાર આવે છે. અરે વાહ, આ તો ચમત્કાર થઈ ગયો. તમારો ખૂબ ખૂબ આભાર ઘોડા મહારાજ. આજે તમે મારા પ્રાણ બચાવી લીધા. હા હા ઘોડા મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ મહારાજ, મારા મનમાં એક સવાલ આવી રહ્યો છે. એ ફળ તો મેં પણ ખાધું હતું, તો પછી હું કેમ નથી ઉડતો? તેમાં ફરક છે દીકરા. તે એ ફળ ખાધું હતું મારી જાદુઈ દુનિયામાં, અને એ દુનિયામાં ફળ ખાવાથી તેની કોઈ અસર થતી નથી. પરંતુ તે એ ફળ તારી પત્નીને આ દુનિયામાં ખવડાવ્યું, તેથી તેની અસર અહીં ઉલટી થઈ ગઈ. આ સાંભળીને પુષ્પાએ કહ્યું, શું તું આ બધી અસર પેલા ફળની હતી? જોજો, ખબરદાર, આગળથી મને આવું કંઈ પણ ખાવા આપતા નહીં. અને આમ પુષ્પા તથા તેનો પતિ રોનક વચ્ચે ઝઘડવા લાગ્યા. તેમને જોઈને ઉડનારો ઘોડો હસવા લાગ્યો અને ઉડતો ઉડતો પોતાની જાદુઈ દુનિયામાં ખોવાઈ ગયો. બાળકો, કેવી લાગી મારી વાર્તા? સારી લાગી હોય તો તેને લાઈક અને શેર કરજો. અને આવી જ જંગલની સારી સારી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ ડુગ્ગુ ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.